મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ શું છે ને આપ આજે મોરબી આવ્યા છો એના માટે પોલીસે સતત કયા પ્રકારની કાર્યવાહી કરી છે કોરોના રોકવા માટે અત્યારે જે રીતે આપ બધા જાણો છો કે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં પણ કોરોનાની જે પરિસ્થિતિ છે એમાં તમામ સરકારશ્રીથી લઈ અને નીચે સુધીના તમામ તંત્ર જે છે વહીવટીતંત્ર હોય કે પોલીસ તંત્ર હોય ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે અત્યારે કોરોનાની જે કહીએ આપણે કે બીજી વેવ આવી છે અને એના અનુસંધાને કેસો વધી રહ્યા છે એમાં મારી એક અપીલ આપ લોકોના માધ્યમથી તમામ મોરબીની જનતાને છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરે સરકારના જે ગાઈડલાઇન્સ છે નીતિ નિયમો છે એની અવગણના ના કરે એને જેટલા સપોર્ટ આપવાની એ લોકોને જરૂરત છે એટલા સપોર્ટ આપે ભીડવાળી જે જગ્યા છે એમાં બહુ સંયમ રાખે અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે માસ્ક જે છે એ અવશ્ય પહેરે અને કોઈ પણ પ્રકારની ઢીલાસ એમાં રાખવામાં ના આવે એ અપીલ કરવા માગું છું સાથોસાથ હું આપને એ પણ કહેવા માગું છું કે અત્યારે વેક્સિનેશનના અલગ અલગ ફેઝિસ ચાલી રહ્યા છે તો વધારેમાં વધારે સંખ્યામાં એ લોકો પોતે એનરોલ કરાવે અને વેક્સિનેશન લે જેથી એ લોકોને આ ગંભીર બીમારીથી એક પ્રોટેક્શન મળી જાય એની સાથે સાથે છેલ્લે હું એ કહેવા માગું છું કે પોલીસ જે છે માસ્કના દંડની કામગીરી પણ કરી રહી છે સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગના કેસો પણ કરી રહી છે એની સાથે સાથે અવેરનેસ પણ કરી રહી છે અને લોકોને માસ્ક પહેરવા માટે જાગૃત પણ કરી રહી છે સામેથી માસ્કના ડિસ્ટ્રીબ્યુશન પણ કરી રહી છે દાખલા તરીકે આજે મોરબી પોલીસે 1600 જેટલા માસ્ક જે છે આખા ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે તો જ્યારે તંત્ર આ રીતે પોઝિટિવ કામ કરતા હોય ત્યારે અમારી પણ જવાબદારી છે કે બધા એકસાથે મળીને અને આ કામને આગળ વધારીએ એમાં અમુક વસ્તુ એવી ધ્યાનમાં આવી રહી છે કે અમુક લોકો ખોટી ન્યૂઝને વાયરલ કરી રહ્યા છે ર્યુમર ફેલાવી રહ્યા છે બીજાને વિચલિત કરી રહ્યા છે જેના ફલસ્વરૂપે એક દાખલા અમારે ધ્યાનમાં આવ્યા છે અને મોરબી પોલીસે એમાં ગુના પણ દાખલ કર્યો છે તો એ પણ હું કહેવા માગું છું કે તમામે ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને એના કોઈ પણ પ્રકારના પ્રસારણ કે પ્રચાર કરવું જોઈએ નહીં વર્ણા પોલીસે જે છે એમાં પછી યોગ્ય કાયદેક મુજબ પગલાં લેશે